વડોદરાના મેયર સાથે ખાસ વાતચીત કરી હતી. વરસાદ બાદ થયેલી પૂરની સ્થિતિ અંગે આ ખાસ વાતચીત કરવામાં આવી હતી. ભારે વરસાદ હોવા છતાં વડોદરાવાસીઓને નુકસાન નહીવત થયું તેવું મેયરનું કહેવું છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના હું વખાણ કરીશ. કહ્યું કે વડોદરામાં 800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ 27 જેટલા રોડ રસ્તા પર પાણી ભરાયેલા છે. આજવા સરોવરમાંથી પાણીની આવક વધી રહી છે. તો મેયરે વધુમાં કહ્યું કે વરસાદી કાંસ વિશ્વામિત્રી નદી ફૂલ છે એટલે પાણી નથી ઓસરી રહ્યા. આ મામલે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે શહેરમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છતાં પૂર નથી આવ્યું. પ્રી મોન્સૂન કામગીરીના કારણે 1 કલાકમાં પાણી ઓસરી ગયા છે. રૂપારેલ કાંસમાં પાણી હોવાથી પાણી નથી ઓસરી રહ્યા તેવું કહેવું ડોક્ટર શીતલ મિસ્ત્રીનું છે. 14 ઇંચ વરસાદ એટલે ખૂબ ભારે વરસાદ કહી શકાય. 2019માં 20 ઇંચ વરસાદમાં આખા વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ કોર્પોરેશને કરેલી પ્રી મોન્સૂનની કામગીરી, જે કાંસોની સફાઈ કરી અને જે હાઈવેને સમાંતર કાંસ બન્યા, એના લીધે પરિસ્થિતિ કાબુ હેઠળ જણાઈ. કાલે લગભગ 90 જેટલા મુખ્ય માર્ગો પર વોટર લોગિંગ થયું હતું. જેવો વરસાદ બંધ થયો, 1 કલાકની અંદર બધા પાણી ઓસરી ગયાનો મતલબ કે તમામ લાઇનો ઇન્ટેક છે અને તમામ લાઇનો પેટર્ન છે અને પ્રી મોન્સૂન કામગીરી બરાબર થયેલી છે. પરંતુ વરસાદ ઘણો હેવી હતો અને આ હેવી વરસાદમાં વડોદરા નાગરિકો આપણે સૌ સદનસીબ રહ્યા કે પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થયું. ખાસ કરીને રૂપારેલ કાંસનો જે કેચમેન્ટ એરિયા છે, વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 15ના એરિયા, સોમા તલાવની આસપાસના એરિયા, સોમા તલાવથી કપુરાઈ રોડ, ધન્યાવીથી તરસાલી રોડ, ડીમાર્ટનો રોડ, ગુરુકુલ 4 રસ્તા, આવા રસ્તા પર ભારે વોટર લોગિંગ દેખાઈ રહ્યું છે. સ્થળ સ્થિતિની મુલાકાત લીધી. રૂપારેલ કાંસમાં કયા પ્રકારનો ફ્લો છે પાણીનો, કારણ કે ગઈકાલે તો સર્વત્ર વરસાદ હતો. જાંબુવા નદીમાં રૂપારેલ કાંસ ખુલતી હોય અને રૂપારેલ કાંસનું પાણી જાંબુવા નદી પૂરી માત્રામાં લેતું નહોતું. આજે સવારથી ફ્લો ઘણો સારો છે. આશા રાખીએ કે વરસાદનો વિરામ હોય તો સાંજ સુધીમાં આ જે વોર્ડ નંબર 16 અને 15ની સોસાયટીઓમાં જે પાણી અને મેઇન રોડ પર પાણી ભરાયેલા છે એ મોટાભાગના પાણી ઓસરી જશે. વડોદરામાં માત્ર 9 ઇંચ વરસાદમાં શહેર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં નિર્માણ થયું હતું. સાથે જ વિશ્વામિત્રી નદીની સપાટી પણ ભયજનક જે સપાટી છે તે ક્રોસ કરીને અત્યારે વહી રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 15 કલાક વરસાદને વિરામ થયા છે છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી નથી ઓસરી રહ્યા. ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની છે, તેમની સાથે વાત કરીશું. મેયરશ્રી, શું કહેશો, જે રીતના વરસાદ થંભી ગયો છે, 15 કલાક થઈ ગયો છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી નથી ઓસરી રહ્યા? ચોક્કસ વરસાદ થંભી ગયો અને 15 જેટલા કલાક થઈ ચૂક્યા છે, પરંતુ મોડી રાત્રે જ્યારે સયાજી સરોવરમાં પાણીનું લેવલ ક્રોસ થતું જણાયું ત્યારે તાત્કાલિક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના થકી જે અન્વયે વિશ્વામિત્રીમાં અને વડોદરા શહેરમાં પથરાયેલી વિવિધ કાંસમાં પાણીની આવક થવાને કારણે અત્યારે વિશ્વામિત્રીની સપાટી ભયજનકની નજીકમાં વહી રહી છે. પરંતુ ઈશ્વરના આશીર્વાદથી વરસાદ રોકાયેલો છે, જેથી કરીને આ પરફેક્ટ જે આની આખી પરિસ્થિતિ પર કમ્પ્લીટલી આપણે કંટ્રોલ કરી શક્યા છીએ. જે આજવા સરોવરમાંથી છોડાયેલું પાણી 4.5 કલાક બાદ શહેરમાં પથરાયેલી આ વિશ્વામિત્રી નદી હોય કે વિવિધ કાંસ હોય એમાં આવતું હોય છે, ત્યારે આ જે કાંસોની નજીકના જે વિસ્તારો છે, આ જે લગભગ 27 જેટલા એવા પોઈન્ટ નક્કી થયા છે કે જ્યાં પાણીના ભરાવાની સમસ્યા થોડી ચિંતાજનક સમસ્યા અને પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને પાણીના ભરાવાનું અત્યારે પણ આપણે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. લગભગ 800 થી 850 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ બધા લોકોને રહેવા માટે સમિતિની શાળાઓ અને અતિથિગૃહોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં એમને જમવાનું, રહેવાનું અને સાથે સાથે દરેકે દરેક જગ્યા પર મેડિકલના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા અને UPSC અને CSE સેન્ટરના ડોક્ટર્સ અને એમની ટીમને પણ ત્યાં ઉપલબ્ધ રાખવામાં આવી હતી. સાથે સાથે જે લાઈફ બોટ રાખી હતી એ આ વખતે લાઈફ બોટને આપણે એમ્બ્યુલન્સ લાઈફ બોટ રાખી હતી, જેના થકી જ્યારે આ રેસ્ક્યુ કરવાની કામગીરીની પ્રારંભ થઈ અને જેવું વરસાદનું નીચાણવાળા વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યા સામે આવી, તાત્કાલિક 30 સ્પોટ ઉપર અલગ અલગ 30 સમગ્ર શહેરના 30 સ્પોટ ઉપર બસો મૂકી દેવામાં આવી અને જેના દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને લગભગ 20 જેટલી શાળાઓમાં લોકોને રેસ્ક્યુ કરીને 800 થી 850 જેટલા લોકોને આ બધા સલામત સ્થાનોએ એમને રેસ્ક્યુ કરી અને રાખવામાં આવ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે, વિપક્ષ કહી રહ્યું છે કે 10 વર્ષમાં વરસાદી ગટર પાછળ 1000 કરોડનો ખર્ચ કર્યો,
પ્રી મોન્સૂન કામગીરી પાછળ 5 કરોડનો ખર્ચ કર્યો, છતાં પણ લોકોને પહેલા જ ચોમાસાના ધમાકેદાર વરસાદમાં મુશ્કેલીનો સહન કરવી પડી અને ઠેર ઠેર પાણી ભરાયા. પ્રી મોન્સૂન કામગીરીનું ખરેખર જે પરફેક્ટનેસ છે તેને આપણે વડોદરા મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરીને ખરેખર કાબિલે દાદ રહી. કારણ કે જ્યારે સવારના મેં કહ્યું તેમ 0 લેવલ વિશ્વામિત્રીની સપાટી હોય અને આખા દિવસમાં લગભગ 8.5-9 કલાકમાં જ્યારે 12.5થી લઈને 13 ઇંચ જેટલો જ્યારે વરસાદ વરસે છે અને છતાં પણ ત્યાં સુધી વડોદરા શહેરના કોઈ વિસ્તારમાં એવી ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ નથી થતું. તો જૂનાગઢમાં